નમસ્તે મિત્રો આજની આવેલી બે નવી સરકારી ભરતીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં વય વયમર્યાદા છે અઢારથી તેત્રીસ વર્ષ સુધી પગાર છે સોળ હજારથી વધુ વયમર્યાદા મહિલા તેમજ કેટેગરી પ્રમાણે નોખીનોખી હોઈ શકે છે જેમ કે મહિલાને તેત્રીસ વર્ષ ઉપરાંત પાંચ વર્ષની છૂટછાટ મળે છે તેવી જ રીતે ઓબીસી એસસી જેને પણ પાંચ વર્ષની છૂટછાટ મળે છે આમ વયમર્યાદા સરકારની ધારાધોરણ મુજબ છે પગાર સોળ હજારથી વધારે છે અને આ બંને જાહેરાતો નગરપાલિકાની ભરતી જાહેરાત છે આ બંને જાહેરાતની તમને કોપી છે તે તમારા એપ્લિકેશનની અંદર મળી રહેશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ આપવામાં આવેલ છે જોઈ રહે વધારે વિગત કઈ કઈ છે પેલી ભરતી જે સુરતની સુરતનું દિવ્ય ભાસ્કરની આ જાહેરાત છે ચોવીસ ત્રણ બે હજાર એકવીસની જાહેરાત છે પારડી નગરપાલિકા તાલુકો જિલ્લો વલસાડ સફાઈ કામદાર ભરતી અંગેની જાહેરાત છે પારડી નગરપાલિકા આરોગ્ય શાખામાં સ્વીપર સફાઈ કામદારોની ભરતી માટે શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રન્ટ કચેરી ગાંધીનગર પત્ર ક્રમાંક એડી મહેકમ એક સફાઈદાર કામ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે મંજૂર થયેલ સફાઈ કામદારોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા માટે સીલબંધ કવરમાં અરજીઓ મંગાવવામાં આવેલી છે અરજી કવર ઉપર સફાઈ કામદારની જગ્યા માટેની અરજી એમ અવશ્ય લખવાનું રહેશે જગ્યાનું નામ છે સફાઈ કામદાર જ સંખ્યા છે બે લાયકા છે ધોરણ પાંચ પાસ અને લખી વાંચી શકે તેવા ઉમેદવાર કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓ આ જાતિ જાતિની એક જગ્યા ટોટલ બે જગ્યાઓ છે ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સુધીમાં રજા દિવસો સાથે ચીફ ઓફિસર શ્રી પારડી જિલ્લો વલસાડ પિનકોડ ઓગણચાલીસ છ એકસો પચીસ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાનું રહેશે આ સિવાય અરજી સ્વીકારવામાં આવશે નહીં પારડી નગરપાલિકા કચેરીમાં હાલ ફરજ બજાવતા જૂના સફાઈ કામદારોની અરજીને અગ્રમતા આપવામાં આવશે ઉંમર તથા શૈક્ષણિક લાયકાતનો બાદ રહેશે નહીં એટલે કે તમે કદાચ બીએ ભણેલા હો કે પાંચ પાસથી વધારે ભણેલા હો તો પણ તમે આમાં અરજી કરી શકો છો મિનિમમ પાંચ પાસ માગ્યું છે અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નંબર એક શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે માન્ય નો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામતના ઉમેદવારો ની ફી પેટે ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવાનો રહેશે ખાસ યાદ રાખજો ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમે આ અરજી કરી શકશો તથા મહિલા ઉમેદવારે કોઈ પણ પ્રકારની અનામત વર્ગના અને મહિલા ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા શ્રીના નીતિ નિયમ મુજબ વયમર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે અધૂરી અને સમય મર્યા બાદ મેળવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પણ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં અનામત વર્ગના ઉમેદવારો જો સામાન્ય જગ્યા ઉપર અરજી કરી શકે તો અનામતનો લાભ મેળવા પાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવારો તરીકેની શરત લાગુ પડશે સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર કર્મચારીઓને પ્રથમ નિમણૂકના પાંચ વર્ષ સોળ હજાર બસો ને ચોવીસ ખાસ યાદ રાખજો પગાર ધોરણ છે સોળ હજાર બસો ને ચોવીસ રૂપિયા લેખે પગાર ચૂકવવાનો રહેશે ત્યારબાદ સરકારશ્રી તરફ વખતો વખત જે સુધારા થશે તે પ્રમાણે લાગુ પાડવામાં આવશે ત્યાર બાદ સરકાર શ્રીના નિયમ અનુસાર તથા નગરપાલિકાના પ્રવર્તમાન ધોરણ મુજબ પગાર ભથ્થા મળવા પાત્ર રહેશે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ કારણસર ફેરફાર કરવાની સંપૂર્ણ અથવા રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તમ તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય નગરપાલિકાનો રહેશે નગરપાલિકા આ કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં અસમુખ એસ રાઠોડ તેમના પ્રમુખ છે પારડી નગરપાલિકા પારડી એડ્રેસ ખાસ ફરીવાર નોંધી લેજો ચીફ ઓફિસર શ્રી પારડી નગરપાલિકા તાલુકો પારડી જિલ્લો વલસાડ પિનકોડ નંબર છે છત્રીસ એકસો પચીસ તો આ હતી પારડી નગરપાલિકાની સફાઈ કામદાની જગ્યા ત્યારબાદ હવે આપણે બીજી આ જાહેરાત અમદાવાદ ચોવીસ ત્રણ બે હજાર એકવીસના ન્યૂઝપેપરમાં આવેલી છે રાંધનપુર નગરપાલિકા તાલુકો રાંધનપુર જિલ્લો પાટણની જાહેરાત છે રાજ્યની નગરપાલિકામાં મંજૂર થયેલ મહેકંપ પૈકી સફાઈ કામદારોની ખાડી પડેલ જગ્યાઓ ભરવા બાબતે નિયામકશ્રી નગરપાલિકા કચેરી ગાંધીનગર દ્વારા જગ્યાઓ મંગાવવામાં આવેલી છે ત્રેવીસ દસ બે હજાર તેમ સત્તર તેમજ કમિશનરશ્રી મ્યુનિસિપાલટી એડમિશન કચેરી ગાંધીનગર પરિપત્રક ક્રમાંક કમ્યુનિટી એડ મહેકમ એક સફાઈ કામદારની ભરતીનો મંજૂરી મળેલી છે ભરતી કરવા અંગેની મળેલ મંજૂરીમાં અનુસંધાને સફાઈ કામદારો મંજૂર થયેલ જગ્યાઓ પૈકી પચાસ ટકા મુજબની સત્તર જગ્યાઓ ભરવાની થાય છે જે માટે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપણે અગાઉ જોયું તેમ સોળ હજાર બસો ચોવીસ રૂપિયા સીધી ભરતીથી મળવા પાત્ર રહેશે લાયકાત છે લખી વાંચી શકે તેવા સફાઈ કામદારની જગ્યા છે ટોટલ સત્તર જગ્યા છે જેમાં સામાન્ય બિન અનામતના પુરુષોની ચાર મહિલાની એક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય વર્ગના પુરુષની પાંચ સંખ્યા છે મહિલાની એક છે અનુસૂચિત જાતિ સામાન્ય વર્ગના પુરુષની સંખ્યા એક છે મહિલાની જીરો જીરો છે અનુસૂચિત જનજાતિ પુરુષની સંખ્યા ત્રણ છે મહિલાની જીરો જીરો છે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબલ્યુએસની પુરુષની સંખ્યા બે છે આમ ટોટલ સત્તર જગ્યાઓ ભરવા પાત્ર છે અરજી ફોર્મ નગરપાલિકા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધના મૂલ્યે મેળવવાનું રહેશે તારીખ સાત ચાર બે હજાર એકવીસના રોજ પાંચ કલાક સુધીમાં આરપીએડી રાંધનપુર નગરપાલિકા કચેરી તાલુકો રાંધનપુર જિલ્લો પાટણને મોકલી આપવાનું રહેશે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક નંગ પછાત વર્ગે અનુસૂચિત જનજાતિ તથા આર્થિક રીતના પછાત અંગેનું સક્ષમ ઓથોરિટી સર્ટિફિકેટ જોડવાનું રહેશે અરજી સાથે જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે ઉમેદવારોએ કેટેગરીની અરજી કરે તો તે અરજીમાં સ્પષ્ટ જ સૂચવવાનું રહેશે એટલે કે તમે જે અરજીમાં કેટેગરી દર્શાવો છો તે તમારે જાળવવાની રહેશે સામાન્ય રીતે રહેશે વયમર્યાદા એસી ટી ઓબીસી તથા સ્ત્રી ઉમેદવારોની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે ઉપલી વયમર્યાદાની ગણતરી માટે જાહેરાતની તારીખને ધ્યાને લેવાની રહેશે તેમજ નગરપાલિકામાં ફરજ બતાવતા રોજમદાર કર્મચારીઓની ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં સમયમર્યાદા બહાર કે અધૂરી વિગત દર્શાવી અરજી તેમજ જાહેરાત અગાઉ આપેલ અરજી રદ બાતલ ગણવામાં આવશે જે અંગે કોઈ પણ જાતની જાણ કરવામાં આવશે નહીં સફાઈ કામદારની ભરતી માટે આવેલ અરજીઓ પૈકી માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે અને તે મુજબ ભરતી કરવામાં આવશે આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજિસ્ટરને ધ્યાનમાં લઈને ભરવામાં આવશે આ જગ્યાઓનું વેતન સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નગરપાલિકાના અમલી પગાર પંચ મુજબ માસિક ફિક્સ પગાર પ્રમાણે અજમાયશી ધોરણે પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવશે પાંચ વર્ષ દરમિયાન સંતોષકારક કામગીરી જણાય તો પાંચ વર્ષ પૂછી નિયત નિમણૂકના ઓર્ડર આપવામાં આવશે વિકલાંગ માટે જગ્યા નથી એટલે પીએચકે ઓ એસ વિકલાંગ જગ્યા માટે વિકલાંગતાનો પ્રકાર એચ ડબલ એચ કે ઓ એચ દર્શાવવાનો રહેશે અરજીઓ મંજૂર નામંજૂર કરવામાં આપેલ જાહેરાત સંદર્ભે અનિવાર્ય સંજોગોમાં ફેરફાર રહેશે આરતી ધાંધનપુર નગરપાલિકાની જાહેરાત આ બંને જાહેરાત તમને અમારા એપ્લિકેશનમાં મળી રહેશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તો વધુ વિગત માટે તમે અમારા એપ્લિકેશનની મુલાકાત લેજો આ ઉપરાંત અમારા વોટ્સએપ નંબરમાં જોડાજો જ્યારે તમને ભરતીની અવનવી માહિતી આપવામાં આવશે